ફ્રેન્ડ્સ અત્યારે અજયભાઈ ને મોબાઈલ જો એનો પડ્યો તો તૂટી ગયો, હવે એને નવો લેવો છે. નવો નો લેવાય, અજય આમાં ડિસ્પ્લે બદલાઈ નાખાય. ઉતારી નાખ્યું છે રસોડામાંથી બધું, ખાના પણ કાઢી નાખ્યા છે, ખાના ધોઈ પણ નાખ્યા છે. અત્યારે બધું ધોવાઈ ગયું છે, જો બહેની બહેની બધું સાફ કરી અને બધું ડીશ અહીંયા રાખી દીધું છે, અને અહીંયા પણ બધું ધોઈને પછી સાફ કરી દીધું છે. મેગી બનાવીને ખાઈ લીધી, મને સલાહ ન કરી, એકલા એકલા ખાઈ લીધી. હું આવ્યો તો મને પૂછ્યું નહીં કે મેગી ખાવી કે એટલે એ ખાતા તો એમાંથી કે મેગી ખાવી, મને કરો ફોન કરીને પૂછવું ના પડે તમારે. બે એકલા એકલા ખાઈ લીધું હતી. તો ફ્રેન્ડ્સ, હું કેટલા દિવસથી તેને કહું છું કે મને ફોર વ્હીલ શીખવાડવા લઈ જા લઈ જા લઈ જા, પણ એને મારા માટે ટાઈમ જ નથી. તો આવું છે ફ્રેન્ડ્સ, શું કરવાનું? કેમ કે નકર રોડ ઉપર તો તને ચલાવવાનું, નકર તો કોઈ બીજા બે ઉડી જાય. ફ્રેન્ડ્સ, અત્યારે 8:15 વાગી ગયા છે અને હું કમ્પ્લીટ રેડી થઈ ગયો છું, કેમ કે 2-4 દિવસથી હમણાં ઓફિસે જવાતું જ નહોતું, કેમ કે ઘરે થોડું કામ હતું એટલા માટે. તો આજે મારે ઓફિસે થોડું કામ છે એટલે હું વહેલો ઉઠી ગયો. પપ્પા કે થોડુંક વહેલો ઉઠી જાજે, ઓફિસે આવી જાજે, થોડુંક ત્યાં કામ છે એટલા માટે. તો ચાલો, અત્યારે હું રેડી થઈ ગયો છું. હે, ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચાલો, ડીશા નાસ્તો બનાવે છે તો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી સીધા જઈએ ઓફિસે. ફ્રેન્ડ્સ, અત્યારે અજયભાઈ ને મોબાઈલ જો એનો પડ્યો તો તૂટી ગયો, હવે એને નવો લેવો છે. નવો નો લેવાય, અજય આમાં ડિસ્પ્લે બદલાઈ નાખાય. ઈ કે નવો લેવો, ઈ કે ડિસ્પ્લે તૂટી ગઈ ને, હવે 10 લાખ નો મોબાઈલ લેવો. અશ્વિન એમ કે, અત્યારે આપણે પાછા ઘરે આવી ગયા છીએ. જો ઘરે ડીસા આજે હોલ નું રસોડાનું બધું સફાઈ કરીને બેઠી છે. જો આખે આખું બધું ઉતારી નાખ્યું છે રસોડામાંથી, બધું ખાના પણ કાઢી નાખ્યા છે, ખાના ધોઈ પણ નાખ્યા છે. હજુ બાકી છે, હજુ તો અહીંયા બારે ધોવે છે. જો ફ્રેન્ડ્સ, અહીંયા બારે રહી તો અહીંયા આ બધું થઈ ગયું છે સાહેબ. તો ચાલો ફ્રેન્ડ્સ, થોડીક એની હેલ્પ કરાવી દઈએ આપણે. અત્યારે બધું ધોવાઈ ગયું છે, જો બહેની બહેની બધું સાફ કરી અને બધું ડીશ અહીંયા રાખી દીધું છે, અને અહીંયા પણ બધું ધોઈને પછી સાફ કરી દીધું છે. તો હું પણ થોડુંક ડીશાને અહીંયા વસ્તુ લેવડાવવામાં હેલ્પ કરતો હતો. તો જો હું તમને બધું બતાવી દઉં, અંદર બધું ક્લીન થઈ ગયું છે. જો છે બધી વસ્તુ ડીશાએ ક્લીન કરી નાખી છે. તો જો આ બધી વસ્તુ બારોબાર પડી છે, એ બધી વસ્તુ હમણાં ડીશાને અંદર લેવડાવી દઉં. જો ડીશા હારે જ છે તો જેથી કરીને એ વહેલી ફ્રી થઈ જાય. અત્યારે હું જો મેસી ઉપર કામ કરતો હતો, ડીશા હજુ પણ કામ કરે છે. તો ડીશાને કહી કે જો અત્યારે જો 8:30 થઈ ગયા છે, તો ચાલ ફટાફટ હવે જમવાનું બનાવો, કાં તો હું બહારથી કંઈક પાર્સલ લઈ આવું, કેમ કે એ પણ થાકી ગયો હશે. કેમ કે સવારની અત્યાર સુધી જે કામ જ કરે છે, તો હમણાં એને પૂછી લઉં, હમણાં રૂમમાં આવે એટલે એને પૂછી લઉં કે જમવાનું બનાવવું છે કે હું પાર્સલ લઈ આવું. તો હમણાં આવે એટલે આપણે એને પૂછી લઈએ. અત્યારે ડીશા આવી ગઈ છે, ડીશા કે બહાર જમી આવે ને કા પછી પાર્સલ લેતા આવે. મેં કીધું ચાલ પાર્સલ લેવા કરતા આપણે બે બહાર જમી આવીએ. તો જો ડીશા તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં છે ને હોલમાં અને રસોડામાં ધૂસચારા કરી નાખ્યા છે. કેમ કે જો હોલ ધોવાનો થાય ને એટલે પછી રસોડામાં પાણી આવે, જે માટે બંને એકી સાથે કરી નાખ્યા. તો થાકી ગઈ તો પછી પીયુષ કે ચાલ ના હવે બહાર જઈ કે જમવા જઈએ, કે તું પણ થાકી ગઈ છો એ માટે. તો ફ્રેન્ડ્સ ચાલો, હવે ડીશા તૈયાર થઈ ગઈ છે, હું પણ રેડી થઈ ગયો છું. તો ચાલો ફટાફટ આપણે જઈએ અને જમતા આવીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો અત્યારે ઉઠવામાં પણ થોડુંક મોડું થઈ ગયું હતું, કેમ કે કાલ સાંજે એડિટિંગ કરતા કરતા સુવામાં પણ મોડું થઈ ગયું હતું એટલે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી જઈએ સીધા ઓફિસે. હું અત્યારે ઓફિસે આવીને ઓફિસે કામ કરતો હતો અને પપ્પા ગયા છે ઘરે, કેમ કે એના ઘરે થોડું કામ હતું. અને અત્યારે ધ્વંસજારામાં જે ઉપર બાકી છે બે રૂમમાં બધું ધોવાનું, તો ડીશાને મેં કીધું કે આજે તું રહેવા દે, કેમ કે કાલે બહુ કામ કર્યું એટલે થાકી ગઈ. તો એ કે ના ના આજે કરી નાખું. તો મેં કીધું નહીં, આજે મારે થોડુંક ઓફિસે કામ છે એટલે મેં કીધું ઓફિસે જઈ આવું ને ઓફિસે જે કામ છે તે બતાવી આવું. તો કે કાંઈ વાંધો નહીં, હવે 2 દિવસ પછી જોઈએ. હવે કાલ કદાચ મતલબ શનિવાર છે તો કાલે કરશે, ને કાં પછી રવિવાર. તો જો કે બહાર જવું છે ક્યાંક, તો જોઈએ ક્યાં નક્કી થાય જવાનું. બહાર હજુ પ્લાન હાલે છે 1-2 જગ્યાએ જવાનો, તો જોઈએ હવે ક્યાં નક્કી થાય છે પ્લાન. તો આમ પણ અત્યારે 11 વાગી ગયા છે અને હવે થોડીક વારમાં દિશાનો ફોન પણ આવ્યો હતો કે શું જમવાનું બનાવવું છે. તો મેં કીધું તને જે મજા આવે તો બનાવી નાખ. તો હમણાં જોઈએ કે પપ્પા આવી જાય એટલે પછી આપણે જશું જમવા, કાં પછી પપ્પા જમીન આવશે ને એ જમીન આવી જાય પછી હું જમવા જઈશ. તો જોઈએ હવે કેવી રીતે થાય તે આગળ ખબર પડી જશે. અત્યારે 12:30 ની ઉપર થઈ ગઈ છે ને પપ્પા હજુ જમીન ઘરેથી આવ્યા નથી એટલે હવે ચાલો આપણે જમતા આવીએ, કેમ કે ભૂખ પણ બહુ લાગી છે. તો અહીં લોક કરીને વયા જાય, કેમ કે પપ્પા તો હવે મને લાગે છે કે 3 વાગ્યા આસપાસ જ આવશે. તો ચાલો આપણે પહેલાં ફટાફટ જઈએ અને જમતા આવીએ. અને જમીન પછી કદાચ મારે ત્યાં એડિટિંગનું કામ બાકી છે થોડુંક, તો તે કરી લે, કેમ કે રાતે પછી બહુ મોડું થઈ જાય છે એડિટિંગ કરવામાં, 12:00 થઈ જાય છે.
એટલે ચાલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે જો 12:30 થઈ ગયા ને, તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જમતા આવીએ. અત્યારે જમી લીધું છે, જમીન ફ્રી થઈ ને અત્યારે હું આવી ગયો તો પીસી ઉપર, અને જો કે વિડીયો અત્યારે અપલોડમાં રાખી દીધું છે, તો હવે પપ્પા રાહ જોવે છે, તો ચાલો ફટાફટ જઈએ આપણે ઓફિસે. અત્યારે ઘરે પહોંચી ગયા છે, અને જો નેહા બેન આવ્યા છે. અરે એ બે બંને નાસ્તો કરતા હતા, મેગી કરતા હતા. મેગી બનાવી દીધી તમે? મેગી બનાવીને ખાઈ લીધી, મને સલાહ ન કરી, એકલા એકલા ખાઈ લીધી. હું આવ્યો તો મને પૂછ્યું નહીં કે મેગી ખાવી કે, એટલે એ ખાતા તો એમાંથી કે મેગી ખાવી, મને ફોન કરીને પૂછવું ના પડે તમારે. બે એકલા એકલા ખાઈ લીધું હતી. વાલ ગાડી શીખવા જવી તારે, ફોર વ્હીલ શીખવા? જમવાનું છે તે ડિસાઇડ થઈ ગયું છે. સેવ ટમેટાનું શાક અને પરોઠા તો પીવું છે, ને સેવ ટમેટાનું શાક ખાવું નથી, તો તેના માટે મેં અહીંયા છે તે ચા બનાવી નાખ્યો છે. હમણાં હવે પરોઠા બનાવવાના છે, હવે બેસતા જશે તેમ હું પરોઠા બનાવતી જઈશ, કેમ કે પરોઠા ગરમ હોય તો જ ખાવાની મજા આવે છે. અને અત્યારે હવે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે ગરમીના લીધે છે મને અહીંયા પિમ્પલ થયા છે, ગરમીના લીધે બહુ જ પિમ્પલ થશે. અત્યારે અમે લોકો જમીન અત્યારે રૂમમાં આવી ગયા છે, જો દિશા પાછળ બેઠી છે, અને પેલા આપણે એડિટિંગ નું કામ બતાવી દે ને તમને. ફ્રેન્ડ્સ કઈ એક વાત કહું કે જો દિશા અત્યારે મૂડ ઓફ કરીને બેઠી છે, કેમ દિશા, કેમ થયું એનું? ઓફિસે કામ હોય ફ્રેન્ડ્સ, તો મારે ત્યાં જવું જ પડે, એટલા માટે આજે મને આવીને કહે છે કે ચાલી કે આપણે ગાડી શીખવા જઈએ, તો હું તો એટલી હરખાઈ ગઈ ને કે હાલો, આજે તો ફાઇનલી એ દિવસ આવી જ ગયો કે મને હવે શીખવાડવા લઈ જશે. પણ થોડી વાર પછી હું રૂમમાં આવી તો તે રૂમમાં હતો, તો મેં કહ્યું ચાલો હવે જવું નથી, તો કે નહીં કે હવે મારે એડિટિંગ કરવાનું છે, તો મેં કહ્યું કાંઈ નહીં. તો આવું છે ફ્રેન્ડ, શું કરવાનું? કાંઈ નહીં ડીસા, હું એક કામ કરશું, હવે તને છે ને હું કાલે લઈ જઈશ, કાલે મતલબ પેલા હું પૂછી લઈશ, એમાં એવું છે કે તને તને હજી ગાડી આવડતી તો છે નહીં, એટલે કે રોડ ઉપર તો નીકળાય નહીં. ફ્રેન્ડ્સ જો તે કાલે મને લઈ જવાનું કે છે, તમે પણ સાક્ષીમાં છો. હા પણ હું લઈ જઈશ, એમાં એવું છે કે પેલા વાર ગ્રાઉન્ડ જવું પડે, મસ્ત ગ્રાઉન્ડ હોય, ત્યાં કોઈકની પરમિશન લેવી પડે આપણે, કેમ કે પૂછવું પડે ત્યાં કોઈ મતલબ કેનો ગ્રાઉન્ડ કેનો છે, મતલબ ત્યાં આપણે ગાડી શીખી શકીએ, હા શીખવા દે છે કે નહીં, તો એ પૂછી લેજો, અને પછી આપણે કાલ જશું, કેમ કે નકર રોડ ઉપર તો તને ચલાવે, નકર તો કોઈ બીજા બે ઉડી જાય. બાકી છે પણ હવે મારે બીજું પણ કામ છે, તો ચાલો એ પેલા બતાવી દઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ વિડીયો નો એજ એન્ડ કરીશું, મળીશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો સાથે પહેલાં મળતા રહીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ, રામ રામ, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય.